નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે GSRTC ડ્રાઈવર ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોની શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડિયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. મિત્રો, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ભરતી આવેલી છે, એટલે કે GSRTC ડ્રાઈવર ભરતી 2023 આવેલી છે. તો તે અન્વયે તેની લાયકાત શું રહેશે, તેની વયમર્યાદા શું છે અને તેના માટેની અગત્યની તારીખો કઈ કઈ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આ GSRTC ડ્રાઈવરની ભરતી છે તે કુલ 4062 જગ્યાઓ માટેની ભરતી છે અને આ કાયમી સરકારી નોકરી માટેની ભરતી છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ ડ્રાઈવર તરીકેનું ફોર્મ ભરવા માંગતા હોય તો તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, હવે આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ લઈએ. તો મિત્રો, જાહેરાતમાં આ પ્રમાણેનું ટેબલ આપવામાં આવેલ છે, જેમાં આપણે જોઈએ કે ફાળવણીની જગ્યાઓ છે તે 2106 જગ્યા છે, ત્યાર પછી શરતી 1ની જગ્યા છે જે 678 જગ્યાઓ છે, અને ત્યાર પછી શરતી 2ની જગ્યાઓ છે જે 1278 જગ્યા છે. તો આમ આ ત્રણેય મળી અને કુલ 4062 જગ્યાઓ ઉપર ડ્રાઈવરની ભરતી થનાર છે. તો મિત્રો, આજે કોષ્ટકમાં શરતી 1 અને શરતી 2 શું છે તે આપણે આગળ જાણીશું. જેમ કંડક્ટરની જાહેરાતમાં શરતી 1 અને શરતી 2 હતું, તે જ પ્રમાણે આ ડ્રાઈવરની જાહેરાતમાં પણ શરતી 1 અને શરતી 2ની સૂચનાઓ આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ લઈએ, ત્યાર પછી આ શરતી 1 અને શરતી 2 શું છે તેની માહિતી મેળવીશું. તો તેમાં સૌથી પહેલાં આપણે બિન અનામત કેટેગરીમાં જોઈએ તો સામાન્ય માટે 1064 જગ્યા છે, જ્યારે મહિલાઓ માટે 532 જગ્યા છે. ત્યાર પછી આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી માટે સામાન્યમાં 312 જગ્યા છે, જ્યારે મહિલાઓ માટે 151 જગ્યાઓ છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBCની સામાન્ય માટેની 711 જગ્યા છે, જ્યારે મહિલાઓ માટે 348 જગ્યા છે. ત્યારબાદ અનુસૂચિત જાતિની કેટેગરી માટે સામાન્યની 184 જગ્યા છે, જ્યારે મહિલાઓની 89 જગ્યા છે. અને છેલ્લે આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિની કેટેગરી માટે સામાન્યની 437 જગ્યા છે, જ્યારે મહિલાઓની 214 જગ્યા છે. અને આ તમામ જગ્યાઓ છે તે કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 404 જગ્યા અનામત રહેશે. તો આ પ્રમાણે મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓ છે. તો હવે આપણે આ જે શરતી 1 અને શરતી 2 શું છે તેની વિગતવાર માહિતી મેળવી લઈએ. તો તેના માટે હું તમને આગળ બીજી સ્લાઇડ ઉપર લઈ જાઉં. તો તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે શરતી 1 શું છે. તો સદર 678, આપણે જે આગળ કોષ્ટકમાં જોયું તે મુજબ 678 ડ્રાઈવરની ભરતીની જાહેરાત છે તે સરકાર શ્રેણી મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવેલી છે, એટલે કે મંજૂરી મળી જશે તેવી અપેક્ષાએ આ જાહેરાત કરવામાં આવેલી છે. અને સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા સુધીમાં જો મંજૂરી આપી દેવામાં આવશે તો આ 678 ડ્રાઈવરની ભરતી કરવામાં આવશે. અને જો આ શરતી 1ની જગ્યાઓ છે તેને મંજૂરી ન મળે તો આ જે જાહેરાત છે તેની કુલ સંખ્યામાંથી 678ની સંખ્યા બાદ કરી અને બાકી રહેતી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે અને તે તમામને બંધન કરતા રહેશે. ત્યાર પછી શરતી 2માં જોઈએ તો સદર જે 1278 ડ્રાઈવરની ભરતીની જાહેરાત છે તે સરકારની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવેલી છે. જો સરકાર દ્વારા પસંદગી યાદી બનતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો આ 1278 ડ્રાઈવરની ભરતી કરવામાં આવશે. અને જો મંજૂરી ન મળે તો આપેલી જાહેરાતમાંથી 1278 બાદ કરી અને બાકી રહેલી જગ્યાઓ ઉપર ભરતી પૂર્ણ કરવામાં આવશે અને તે તમામને બંધન કરતા રહેશે. તો આમ મિત્રો જોઈએ તો જો 678ની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 2106 વત્તા 678 એમ કુલ 2784ની ભરતી પૂર્ણ કરવામાં આવશે. અને જો શરતી 2 મુજબ 1278ની જગ્યાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 2106 વત્તા 1278
ટોટલ 3384ની ભરતી પૂર્ણ કરવામાં આવશે અને જો શરતી 1 મુજબ 678 અને શરતી 2 મુજબ 1278 એમ બંનેને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે તો 2106 + 678 + 1278 આમ કુલ મળી અને 4062ની ભરતી પૂર્ણ કરવામાં આવશે અને તે તમામને બંધન કરતા રહેશે તો તેની નોંધ લઈ લેશો. તો આમ મિત્રો શરતી 1 અને શરતી 2માં દર્શાવેલી વિગતો મુજબની જો મંજૂરી નહીં મળે તો કુલ 2106 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને તે તમામને બંધન કરતા રહેશે તો તેની ખાસ નોંધ લેશો. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ કક્ષાને લગતી માહિતી શું છે. તો તેમાં સૌથી પહેલાં આપણે વય મર્યાદા જોઈ લઈએ. તો મિત્રો 25થી લઈ અને 33+1 એટલે 34 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવેલી છે. તો આ 1 વર્ષની જે વય મર્યાદા છે તે અહીંયા સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગનો જે પરિપત્ર નંબર આપેલ છે તેનાથી 1 વર્ષ વધારી દેવામાં આવેલી છે. અને મિત્રો પ્રસિદ્ધ કરેલી જાહેરાતમાં જે ઉપલી વય મર્યાદા છે તેમાં છૂટછાટ મળવાપાત્ર થશે. તો અનામત વર્ગના ઉમેદવારો છે તેઓને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર જોઈએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 12 પાસ એટલે કે 10+2 પાસ હોવા જરૂરી છે. ત્યારબાદ ઊંચાઈ પુરુષો અને મહિલાઓ માટે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર જ્યારે અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 160 સેન્ટીમીટરની ઊંચાઈ હોય તે જરૂરી છે. અને લાયસન્સની બાબતમાં જોઈએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાન લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો લાયસન્સની બાબતો રજૂ કરવાની રહેશે. ત્યાર પછી આપણે અને જે ભરતી પ્રક્રિયાનું ગુણભારાંક છે તે જોઈ લઈએ તો ભરતી પ્રક્રિયાના કુલ ગુણ છે તે 100માંથી ફાળવણી થશે. જેમાં 100 ગુણની OMR લેખિત પરીક્ષા લેવામાં આવશે જેમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવામાં રહેશે નહીં તો તે 40% વેઇટેજ છે. જ્યારે 50 ગુણનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ છે તો તેનામાં પાસ થવા માટે લઘુત્તમ 37.5 ગુણ મેળવવાના રહેશે અને તેનું જે વેઇટેજ છે તે 60% વેઇટેજ છે. તો આમ ટોટલ 100% જે ભરતીની પરીક્ષા પદ્ધતિ રહેશે. તો હવે આપણે આગળ જાણીએ કે આ OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષાના લેખિત કસોટીનો જે ગુણભારાંક છે તે નીચે મુજબ રહેશે. તો લેખિત પેપર છે તે 100 ગુણનું રહેશે અને તેના માટે તમને 1 કલાકનો સમય ફાળવવામાં આવશે. જેમાં ક્રમ નંબર 1 ઉપર જોઈએ તો સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષાનું 30 ગુણ સુધીનું પૂછાશે. જ્યારે રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમમાં 20નું ગુણભારાંક રાખવામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતી ભાષા અને વ્યાકરણ જે ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષા સુધીનું 20નું ગુણભારાંક રાખવામાં આવેલું છે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ જે અંગ્રેજી માધ્યમમાં હશે ધોરણ 12 કક્ષા સુધીનું તેમાં પૂછવામાં આવશે અને તેનું ગુણભારાંક 10 માર્ક્સનું છે. જ્યારે છેલ્લે આપણે ક્રમ નંબર 5 ઉપર જોઈએ તો અંકગણિત જે ગુજરાતી માધ્યમમાં હશે અને તે ધોરણ 10 કક્ષા સુધીનું હશે અને તેનું ગુણભારાંક 20 ગુણનું રહેશે. તો આમ ટોટલ 100 ગુણનું પેપર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ ભરતી અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ઓજસની વેબસાઇટ છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને ફોર્મ ભરવાનો સમયગાળો જોઈએ તો 7/8/2023 એટલે કે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 6/9/2023 છે જે રાત્રિના 23:59 સુધી ચાલુ રહેશે એટલે કે રાત્રિના 12 કલાક સુધી ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત મિત્રો અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો પણ આપણે જોઈ લઈએ તો અરજીની ફી સ્વીકારવાનો સમયગાળો છે 7/8/2023 લઈને 8/9/2023 રાત્રિના 23:59 સુધીનો. તો આ પ્રમાણે મિત્રો ફોર્મ ભરવાની આખી માહિતી છે. તો મિત્રો આશા રાખું કે ડ્રાઈવરની ભરતી વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં પણ તમે વધુ માહિતી મેળવવા માગતા હોય
તો આપણે આ જાહેરાતની જે PDF ફાઇલ છે તે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, અથવા તો તમે ઓજસની સાઇટ પર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ તમે જાહેરાત જોઈ શકો છો. તો આ પ્રમાણેની જાહેરાત આપવામાં આવેલી છે, તો આમાં તમે વિગતવાર સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.